ખાદ્ય તેલમાં ભેળસેળનું ખુદ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખે સ્વીકાર કર્યો સોમાના પ્રમુખ કિશોરભાઈ વિરળિયા પ્રથમ વખત ખુલીને બોલ્યા કે ગુજરાતમાં સિંગતેલ સહિતના તેલોમાં ભેળસેળ થાય તે આજકાલનું નથી વર્ષોથી છે આ બાબતે સરકારને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે લોકોને ચોખ્ખું તેલ મળે તે માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે તેવી પણ તેમણે વાત કરી અને આવા ભેડસેળિયા તત્વો સામે પુરવઠા વિભાગે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ કોઈ કરતા જ નથી જે પોતાનું પ્રોડક્શન કરે છે ને એને કોઈ લેવા દેવા જ નથી એ મગફળી જ ઓનલી પીલે છે અને જે ટીનિંગ કરે છે પેકિંગ કરે છે એ પેકિંગ જે ભારે રાખે ગોડાઉન જે કંઈ કરતા હોય એમાં એને અધિકાર છે બિઝનેસ કરવાનો પણ પોતાની બ્રાન્ડ અગ્રેસર કરે પણ નહીં કે ગમે અન્ય તેલ મગાવી અને ભેરસણ કરે તો ગામડે ગામડે અને ખાસ કરીને જોવા જઈએ તો તાલુકે તાલુકે શેરે શેરે અત્યારે ઇમ્પોર્ટ તેલ ટેન્કર ડાયરેક્ટ આવે છે અને એને કઈ રૂપાંતર કરે છે કયા તેલમાં રૂપાંતર કરે છે એ ખાસ કરીને ખાતાએ જોવાનું હોય છે સરકારે જોવાનું હોય છે જનતાએ પણ થોડુંક સજગ થવાની જરૂર છે કારણ કે લેતા પહેલાં ખરાઈ કરવી જોઈએ અને બાર મહિનાનું એને કહેવું જોઈએ કે ભાઈ આની અંદર હું પ્રાઇવેટ લેબમાં ગમે ત્યાં ચેક કરાવીશ અને જો આમાં વેરસણ નીકળશે તો હું કેસ કરીશ આ રીતે એને બિલમાં લખાવવું જોઈએ એટલે જો એ જનતા જ્યારે જાગૃત થશે ને તો જ આનો વિકલ્પ છે જનતાએ જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને તો